હવે ફૂલ સ્પીડમાં દોડતા વાહનોને પોલીસ રોક્યા વગર જ ઈ મેમો ફટકારી દંડ કરી શકશે. રાજ્યના સરહદી જિલ્લા દાહોદમાં પોલીસ વિભાગને અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ બે વેન ફાળવાય છે. આ બંને વાન લેસર ટ્રાફિક સ્પીડ વિડીયો સિસ્ટમથી સજ્જ કરાય છે, જેના થકી હવે પૂરપાટ ઝડપે દોડતા વાહનોનું સ્ક્રીનિંગ કરી ઈ મેમો ફટકારવો પોલીસ માટે સરળ બનશે. આ બંને વાહનમાં પ્રિન્ટર, વિડીયો રેકોર્ડર, સાયરન સાથે લાઇટ બાર, PTZ કેમેરા જેવા ઉપકરણો પણ આપવામાં આવ્યા છે. દાહોદ જિલ્લો જે છે મધ્યપ્રદેશ અને રાજસ્થાનને જોડતો જિલ્લો છે, ત્યારે આ જિલ્લાની અંદર હાલ જે નજીકના જે તહેવારો આવી રહ્યા છે, દિવાળી જેવા જે તહેવારો આવી રહ્યા છે, તેના અનુલક્ષીને જે પોલીસ વિભાગ છે સજ્જ બન્યું છે. આપ જોઈ શકો છો જે વાહન છે તે સ્પીડોમીટર વાહન જે અત્યારે ગુજરાત પોલીસ દ્વારા દાહોદ પોલીસને સોંપવામાં આવ્યું છે, જેમાં ફૂલ સ્પીડમાં આવતા વાહનોનું અહીંયા જે સ્કેનિંગ કરવામાં આવશે અને તેઓને ઓનલાઈન મેમો આપવામાં આવશે. આપણી સાથે અહીંયાના જે ઓપરેટર છે તે હાજર છે અને તેમને પૂછીશું અને જાણીશું કે આ કઈ રીતે એનો ઉપયોગ થાય છે, કઈ રીતે આનો ઉપયોગ થાય છે અને કેવી રીતે આનું આ રિકવરી થાય છે. આ એક લેસર ટ્રાફિક વિડીયો સિસ્ટમ છે. જેમ કે પેટ્રોલિંગ દરમિયાન, રાત્રિ અને દિવસ દરમિયાન પૂર ઝડપે આવતા વાહનો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સારું, તેમજ ફોટો, વાહન નંબર તથા જે તે સ્થળના લેટિટ્યૂડ અને લેંગ્યુટ્યુડ લેવા માટેની આધુનિક સિસ્ટમ છે, તેમજ સ્પીડ લિમિટ માટેના કેસો માટેના પ્રિન્ટર અવાઇલેબલ છે, મોબાઈલ નેટવર્ક, વિડીયો રેકોર્ડિંગ સિસ્ટમ છે, માઇક અને સાયરન સાથે લાઇટ બાર અને PA સિસ્ટમ છે, તેમજ PTZ કેમેરા છે ઉપર, જે LCD મોનિટર સાથે છે, જેમની 1 TB જેટલી સ્ટોરેજ કેપેસિટી છે. અને આ જે કેમેરા છે જેની 350 થી 350 મીટર દૂર સુધીનું કેચઅપ કરી શકે છે અને આને આપણે જે તે સ્થળ પર જ મેમો આપી શકીએ છીએ. ચોક્કસ આ જે છે તે સુવિધા સજ્જ છે. આપ અંદરથી, હું કેમેરામેનને વિનંતી કરીશ, અંદર થી બતાવશે કે કઈ રીતે આ જે વિડીયો છે તે કેપ્ચર કરવામાં આવે છે અને કઈ રીતે ઓનલાઈન મેમો આપવામાં આવશે, કેવી રીતે સ્પીડ ચેક કરવામાં આવી રહી છે. અત્યારે આપણા જે અહીંના જે ટ્રેન પોલીસ મિત્રો છે, પોલીસ અધિકારીઓ છે, તેઓ અત્યારે એને ઉપયોગમાં લઈ રહ્યા છે. દાહોદ જિલ્લો જે છે મધ્યપ્રદેશ અને રાજસ્થાનને જોડતો જિલ્લો છે, તેના માટે ખાસ આ જે પોલીસ દ્વારા આ વાહનની અહીંયા ફાળવણી કરવામાં આવી છે અને જેના કારણે હાલ જે ગુનાખોરી છે તે મદ અંશે ઘટશે તેવું લાગી રહ્યું છે. પ્રિતેશ પંચાલ, TV9, દાહોદ.